बिल्कुल नमस्कार इस गुजरात न्यूज में आपनो स्वागत छे ने તમારી સાથે હડતાલ ઉપર છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થતા તેની અસર ઠેર ઠેર જોવા મળી રહી છે, ત્યારે પ્રાતિજના તાજપુર કુઈ ખાતે પણ કપચી રેતીનું ધંધું કરતા એસોસિએશન દ્વારા પણ છેલ્લા 5 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. હડતાલ પર ઉતરતા ટ્રકના પૈડા પણ થંભી ગયા છે. તો કપચી રેતીનું ધંધું કરતા એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવો વધારો થતા જ દરેક ધંધા ઉપર અસર જોવા મળી છે. અગાઉ કોરોનાને લઈને અમે બેસી રહ્યા છીએ, પાછું ચાલુ થતાં પેટ્રોલ ડીઝલના તોતિંગ ભાવ વધારા અમારા ધંધા ઉપર અસર પડી છે. જો વધારે ભાવ માંગીએ તો અમને મળતા નથી અને આપતું પણ નથી. ભાવ વધારો કરીએ તો ગ્રાહકોને પણ પરવડે તેમ નથી. તો બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવોની સાથે ઓઇલ ટાયર સ્પોર્ટ સહિતના ભાવોમાં વધારો થતાં અમારા ઘરના મૂકવાના આવે તેવી સ્થિતિ પેદા થઈ છે. સરકાર દ્વારા ઝડપથી ભાવ વધારો પરતે તે લે અને પેટ્રોલ ડીઝલમાં ભાવમાં ઘટાડો કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે. પ્રાંતિ તાલુકામાં રેતી કપચીનો ધંધો કરતા તમામે તમામ અમારા ઉપલા એસોસિએશનોને સાથે ભાવ વધારાના વિરોધમાં છીએ ને છેલ્લા 5 દિવસથી ધંધા રોજગાર બંધ રાખ્યા છે. રેતી કપચીના ધંધા સાથે ટ્રકના પૈડા પણ છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદતને લઈને થંભી ગયા છે. નમસ્કાર, આજે અમે રેતી ટ્રાન્સપોર્ટ દ્વારા એસોસિએશન દ્વારા ભેગા થયા છીએ. બરાબર, કોરોના ટાઈમથી ઘણા સમયથી એ ટાઈમે પણ અમે કોરોના ટાઈમના કારણે રેતીનો ધંધો કરી શક્યા નહીં. 2-3 મહિના ગાડીઓ બંધ રહી, એના કારણે અમને ઘણું નુકસાન આવ્યું. ફરી પાછી ગાડી પાટા ઉપર આવી અને રેતીનો ધંધો ચાલુ થયો અને ડીઝલ પેટ્રોલમાં ભાવ વધ્યા, સ્પેરપાર્ટમાં ભાવ વધ્યા, ઓઇલમાં વધ્યા, ટાયરમાં વધ્યા. એના કારણે અમને રેતી નાખવાનું પોસાતું નથી. એના કારણે ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે છેલ્લા 5 દિવસથી અમારી ગાડીઓ રેતીમાં કપચીમાં બંધ છે. બરાબર, હવે કેટલા ટાઈમ બંધ રહે એ પણ નક્કી નથી. હવે અમારા ખર્ચા કઈ રીતના કાઢવાના, હપ્તા કાઢવાના, ડીઝલના પૈસા ગણો, પછી ડ્રાઈવરનો પગાર ગણો, બીજું મેન્ટેનન્સ ગણો. તો જો સરકારશ્રીને પણ રજૂઆત છે કે ડીઝલ પેટ્રોલનો ભાવ ઘટે તો અમે કંઈક સારો ધંધો કરી શકીએ. કારણ કે સ્પેરપાર્ટમાં પણ ભાવ વધ્યા છે, ઓઇલમાં પણ ભાવ વધ્યા છે, પેટ્રોલમાં ડીઝલમાં ભાવ વધ્યા છે, સાથે સાથે ટાયરમાં પણ ભાવ વધ્યા છે. બરાબર, હવે જો આગળ ભાવ ના મળે તો અમે કઈ રીતના ધંધો કરી શકીએ? લોકડાઉન ટાઈમ પણ 3 મહિના બેસી રહેવું પડ્યું, એના પછી શરૂઆત કરીએ તો ધીમે ધીમે ગાડી પાટા ઉપર, અને ફરી પાછું 5 દિવસથી હડતાલ ઉપર છે. બરાબર, એક પણ ગાડી ફરતી નથી, નથી કપચીમાં ફરતી, નથી રેતીમાં ફરતી. ભાવ વધારાની માંગ ચાલે છે, એસોસિએશન લડત આપી રહી છે. તો એ એસોસિએશન પણ નમ્ર વિનંતી છે કે ભાઈ આનો જલ્દી નિકાલ લાવો અને રેતીનું અને કપચીનું કામકાજ શરૂ થાય ઝડપી. બરાબર, એવી અમારી સરકારશ્રીને અને એસોસિએશનને પણ નમ્ર વિનંતી છે. રેતીના ધંધામાં સંકળાયેલા છે. આગળ કોરોનામાં 3-4 મહિના ગાડીઓ બંધ રહેલી હતી, એ પછી 2 મહિના વ્યવસ્થિત થોડું ચાલ્યું, પછી દિવાળી આવી. દિવાળી પછી ડીઝલના ભાવ સતત વધતા રહ્યા, ટાયરના ભાવ વધ્યા, મેન્ટેનન્સ ખર્ચો વધ્યો, એ છતાં અમને સામે કોઈ ભાવ વધારો મળતો નથી. એથી હું એટલું જ કહેવા માગું છું કે કન્સ્ટ્રક્શન લાઇનમાં દરેક કોન્ટ્રાક્ટરો અમારો ભાવ વધારે, જે કંઈ માંગ છે પૂરી કરે, અમારી એ જ નમ્ર વિનંતી છે. અને દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમને સાથ અને સહકાર આપે, બસ એટલું જ કહું છું. જેલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.